નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડીયો લેક્ચરની અંદર આપણો ટોપિક છે વિવર્તન. આના અગાઉ આપણે ટોપિક જોયું વ્યતિકરણ અને આ ટોપિક છે વિવર્તન. આમ જોવા જઈએ તો વ્યતિકરણ અને વિવર્તન બંને એકબીજાને સમતુલ્ય ટોપિક છે, પણ અહીંયા આગળ વિવર્તન અને વ્યતિકરણની અંદર થોડીક મર્યાદાઓ પણ છે. સમજીએ મિત્રો, વ્યતિકરણની અંદર આપણે યંગના પ્રયોગ વિશે જોયું. યંગના પ્રયોગ ઉપરથી આપણને જે શલાકાઓ મળતી હતી એ શલાકાઓની પહોળાઈ આપણે શોધી, તો બંને શલાકાઓની પહોળાઈ બ્રાઇટ એટલે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાની પહોળાઈ આપણને એક જેવી મળે છે. હવે અહીંયા આગળ બીજો પ્રશ્ન થાય કે વિવર્તન એટલે શું, આ વિવર્તન શું છે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે અહીંયાથી લાઇટ આવે છે, પ્રકાશ આવે છે, સૂર્યપ્રકાશ કે કોઈ પણ બીજો પ્રકાશ, પ્રકાશ આવે છે. આપણે એની વચ્ચે એક અવરોધ ઊભી દઈએ છીએ, અવરોધ ઊભી દીધો તો પ્રકાશ આવશે અને ટકરાશે, એટલે આ જે અવરોધ છે એનો અહીંયા આગળ શેડો બને છે, પડછાયો બની જાય છે, શેડો બનશે. શેડો બનવું, પડછાયો બનવું એક સામાન્ય ઘટના છે કે પ્રકાશ આવે છે, આપણે એની સામે ઊભા છીએ તો આપણો શેડો બની જાય છે. પણ આને જ્યારે આપણે ચોક્કસ અભ્યાસ કરીએ છીએ, બારીકાઈથી જોઈએ છીએ, ત્યારે આપણને એની અંદર વિવર્તનની ઘટના જોવા મળે છે. તો આપણે અત્યારે વિવર્તનની ઘટના, આ જે શેડો બને છે એના એક ઉદાહરણથી સમજો તો અહીંયા કે અહીંયા આપણે જોજો, આટલો આપણે એક અવરોધ ઉઠી દીધો. શું ઉઠી દીધું છે? અવરોધ. આ એક અવરોધ ઉઠ્યો છે, આટલો અવરોધ ઉઠ્યો છે. હવે આ અવરોધની અંદર જોયું, અવરોધ ઉપરથી આપણે અહીંયા આગળ પ્રકાશ આપવા કહીએ છીએ. આ પ્રકાશ આ રીતે જાય છે, આમ જાય છે, આ પ્રકાશ આ રીતે જાય છે. ઓકે, અહીંયાથી પણ ઘણો બધો પ્રકાશ જાય છે, પણ એ આની સાથે ટકરાય છે. આ શું મળ્યું છે આપણે? અવરોધ. હવે ધ્યાન જો, પ્રકાશના વહનની દિશા કેવી હોય તો આપણે કહીશું એક સ્ટ્રેટ લાઈનની અંદર પ્રકાશનું વહન થાય છે. તો તમને પ્રશ્ન થશે કે સર, તમે તો તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર પ્રકાશ તરંગની જેમ પ્રસરણ પામે છે એવું સમજાયું છે, બરાબર વસ્તુ છે. આપણે અગાઉ તરંગ અગ્રના આકાર વિશે ભણ્યા, એ વખતે આપણે જોયું કે તરંગ અગ્રની સાથે પ્રકાશની દિશા એમ લંબ હોય છે. તો અહીંયા આગળ તરંગ અગ્ર આ રીતે, આ તરંગ અગ્ર છે અને એને લંબ આ પ્રકાશની દિશા છે, પણ પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરશે, બરાબર છે. તરંગ અગ્ર કોઈ પણ આકારનો હોય, પ્રકાશની દિશા કેવી હશે? સીધી. હવે આપણે જોયું કે આનો અહીંયા આગળ શેડો બને છે, આનો અહીંયા આગળ શેડો બને છે, શેડો એટલે પડછાયો બને છે. આ આપણને પડછાયો દેખાય છે. હવે જ્યારે આપણે આને ધ્યાનથી જોઈએ છીએ તો આમ તો આ બંનેની હાઈટ એક સરખી હોવી જોઈએ, કેમ કે આટલા ભાગની અંદરથી પ્રકાશ નથી પસાર થતો એટલે આનો શેડો બની ગયો, બરાબર છે. યાદ રાખજો, જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે શેડો નથી બનતો, પ્રકાશને તમે અવરોધો ત્યારે આનો શેડો બને છે, બરાબર છે, પડછાયો બને છે. તો આનો શેડો આના જેટલો હોવો જોઈએ, એટલે કે આને સમતુલ્ય આટલો હોવો જોઈએ. હવે આપણે જોયું કે આ જે પ્રકાશ છે એ આમ જાય છે, આ પ્રકાશ આમ જાય છે, કેમ કે પ્રકાશ જાય છે ત્યારે શેડો નહીં બને, પણ આપણે જ્યારે એને બારીકાઈથી ધ્યાનથી જોયું તો આ જે શેડો છે એ આપણને આટલો મળે છે. આના કરતા શેડો જે પરિમાણ છે એ નાનું થયું, એનો મતલબ શું કે અહીંયાથી પ્રકાશ પસાર થતો હશે, કેમ કે જ્યાં પ્રકાશ પસાર થાય ત્યાં શેડો ન બને, પ્રકાશ અવરોધાય ત્યારે શેડો બનશે, પડછાયો બનશે, એનો મતલબ અહીંયાથી પ્રકાશ પસાર થયો. એટલે અહીંયા આગળ આ જે ઘટના છે એને આપણે કહીએ
છે વિવર્તન. સમજો, વિવર્તન એટલે શું? તરંગ અગ્રના મર્યાદિત ભાગથી, આ જે તરંગ અગ્ર છે એનો આ જે મર્યાદિત ભાગથી નિપજતી અસરને, આખો તરંગ અગ્ર છે પણ આ અસર કોના કારણે નીકળે છે, નીચે છે, આટલા જ ભાગના કારણે આપણે શું કહીએ છીએ? વિવર્તન કહીએ છીએ. સિમ્પલ ડેફિનેશન છે, તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસરને વિવર્તન કહે છે. હજુ એકચ્યુઅલી આપણે વિવર્તન સમજવાનું છે, ધ્યાન આપજો. આ વિવર્તન છે, તમે વક્રી ગોળ વિશે માહિતી આપો, વક્રી ગોળ વિશે. વક્રી ગોળની અંદર શું હોય? આ એક મીડિયમ છે, મીડિયમ વન, આ મીડિયમ ટુ છે, આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે, આ લંબ છે, પ્રકાશન ત્યાં આમ જાય છે, એને આમ જવાનું છે, પણ એ આમ આવી ગયું, લંબની નજીક આવી ગયું ઘટ માધ્યમની અંદર. વક્રી ગોળની અંદર તમે જુઓ કેટલા માધ્યમ છે? બે માધ્યમ, પાતળું અને ઘટ, બંને અલગ અલગ માધ્યમ છે. અહીંયા આગળ આ પ્રકાશના કિરણો આમ જાય છે અને આ બેન્ડ થઈ જાય છે, કેમ કે અહીંયા તો સ્પેસ છે, અહીંયા શેડો નથી બનતું, એનો મતલબ આ પ્રકાશના કિરણો અહીંયાથી શું થાય છે? બેન્ડ થાય છે. અહીંયા પણ પ્રકાશ શું થયો? બેન્ડ થયો. અહીંયા પણ પ્રકાશના કિરણો શું થાય છે? બેન્ડ થાય છે. હવે અહીંયા આગળ જ્યારે આ પ્રકાશના કિરણો બેન્ડ થાય છે, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિવર્તન. શું કહીએ છીએ? વિવર્તન. તરંગ અગ્રના મર્યાદિત ભાગથી, આટલા મર્યાદિત ભાગથી નિપજતી અસરને આપણે શું કહીએ છીએ? વિવર્તન કહીએ છીએ. પણ વિવર્તન અને વક્રી ગોળ વચ્ચે તફાવત છે. તો વક્રી ગોળ માટે બે માધ્યમ જોઈએ, બંને અલગ અલગ માધ્યમ, અહીંયા એક જ માધ્યમ છે. હું અહીંયા ઊભો છું, સૂર્યનો પ્રકાશ આવે છે અને મારો પડછાયો બની જાય છે. અહીંયા પણ હવા છે, અહીંયા પણ હવા છે, બધી બાજુ હવા છે, માધ્યમ કેટલા છે? એક જ. તો બંને વચ્ચેનો તફાવત શું? આની અંદર વિવર્તનની અંદર વિવર્તનમાં બંને જુદા જુદા માધ્યમ હોય છે અને આની અંદર એક જ માધ્યમ હોય છે. હવે સમજો, જ્યારે આપણે આ ઘટનાને હજુ બારીકાઈથી જોઈએ, હજુ ધ્યાનથી જોઈએ, તો અહીંયા આગળ આ જે ભાગ છે, આટલો જે ભાગ છે, અને સમજવા માટે હું આને ઇરેઝ કરું છું, આ જે ભાગ છે, આ ભાગની અંદર મને અલગ અલગ શલાકાઓ જોવા મળે છે. શું જોવા મળે છે? શલાકાઓ. એ શલાકાઓ જે છે એ સમજો મિત્રો, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ્યારે આપણે બારીકાઈથી જોઈએ છીએ તો આપણને અહીંયા આગળ આટલો જે ભાગ છે એ બ્રાઇટ એટલે પ્રકાશિત દેખાય છે, પછી ડાર્ક દેખાય છે, આ બાજુ પણ ડાર્ક, ફરીથી આપણે જોયું તો બ્રાઇટ દેખાય છે, અને આપણે નીચે જોઈએ છીએ તો આ બધું જ પછી આપણને ડાર્ક દેખાય છે, પછી આપણને બ્રાઇટ દેખાતું નથી, ઉપર મળે છે. તો જ્યારે આપણે ધ્યાનથી જોઈએ છીએ તો આ જે આટલું આપણને ઓછું દેખાય છે પડછાયો, એટલા ભાગની અંદર આપણને બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, અને પછી સતત ડાર્ક થઈ જાય છે, આવી શલાકાઓ જોવા મળે છે. આ ઘટનાને આપણે વિવર્તન કહીએ છીએ એકચ્યુઅલી. એટલે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી આ જે નિપજતી અસર છે એને આપણે શું કહીએ છીએ? વિવર્તન કહીએ છીએ. તો વિવર્તન અને વક્રી ગોળની અંદર શું તફાવત? વિવર્તનમાં સત્યાર મિસ્ટેક થઈ ગઈ, વક્રી ગોળ વક્રી ગોળમાં બંને જુદા જુદા માધ્યમ હોય છે અને વિવર્તનમાં એક જ માધ્યમ હોય છે. હવે અહીંયા તમે જુઓ આ લાઇન જે છે એ કઈ તરફ બેન્ડ થાય છે? તો આ જે પડછાયો એરિયા છે, શેડો એરિયા છે, એ બાજુ બેન્ડ થાય છે. હજુ આને થોડું સમજીએ તો અહીંયા આગળ આપણે આટલું ઓપનિંગ રાખીએ છીએ, કેટલું ઓપનિંગ? આટલું ઓપનિંગ રાખીએ છીએ અને એની સામે એક સ્ક્રીન મૂકીએ છીએ. અહીંયાથી લાઇટ રેઝ આવે છે, પ્રકાશના કિરણો આવે છે. આ પ્રકાશના કિરણો અહીંયા શું કરશે? આ પ્રકાશના કિરણોની સામે અવરોધ આવી ગયો, પ્રકાશના કિરણોની સામે અવરોધ આવી ગયો, અવરોધ આવી ગયો એટલે
શું બનશે શેડો બનશે પ્રકાશ પસાર થાય તો શેડો બનતો નથી આપણે જોયું કે આ પ્રકાશ જે છે અહીંયાથી પસાર થઈ અહીંયા અને અહીંયાથી અહીંયા આટલો ભાગ આપણને બ્રાઇટ મળે છે આટલો ભાગ બ્રાઇટ મળે છે અહીંયા આગળ આ પ્રકાશ નથી પસાર થતો એટલે અહીંયા શેડો એરિયા હશે પડછાયો વિસ્તાર હશે આપણે જોયું તો અહીંયા બ્રાઇટ પછી આટલો ભાગ આપણને ડાર્ક દેખાય છે પછી આટલો ભાગ આપણને બ્રાઇટ દેખાય છે અને પછી આપણે જોઈએ છે તો ઉપરનો આખો જ ભાગ ડાર્ક આ પણ આખો જ ભાગ ડાર્ક દેખાય છે તો આ કઈ તરફ પ્રકાશના કિરણો બેન્ડ થાય છે કઈ તરફ આગળ વળે છે તો પડછાયા વિસ્તાર તમે જુઓ અહીંયા પડછાયો નીચે તરફ હતો આમ બેન્ડ થઈ ગયા અહીંયા પડછાયો ઉપરની તરફ છે ઉપર બેન્ડ થઈ ગયા ઉપર પડછાયો કેમ છે તો અહીંયા પ્રકાશ પસાર નહીં થાય એટલે શેડો અહીંયા બનશે જે રીતે અહીંયા આગળ માની લો કે આ એક આપણે ઉઠું લઈએ છીએ એની અંદર આપણે આટલું ઓપનિંગ રાખીએ છીએ માત્ર આટલું ઓપનિંગ છે ના અને આ બધો જ ભાગ જે છે એને આપણે ઢાંકી દીધો છે ઢાંકી દીધો છે બરાબર છે આ રીતે આજુબાજુ અવરોધ ઉભી દીધો એટલે ત્યાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એવી આપણે એરેન્જમેન્ટ કરી હવે આની ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ આટલા ભાગની અંદર એટલા ભાગની અંદર પ્રકાશ આપાત થાય છે અને એનો જે સ્પોટ છે એ સ્પોટ આપણને આટલો મોટો મળે છે હવે આ જે ભાગની અંદર પ્રકાશ જાય છે આ બધું જ અવરોધ છે એટલે એનું શું બનશે પડછાયો બનશે આપણે જોયું તો આટલો ભાગ આપણને આ એકદમ બ્રાઇટ દેખાય છે આ એકદમ આપણને આખો બ્રાઇટ દેખાય છે પછી આપણે જોયું તો એની આસપાસ આપણને એક ડાર્ક ભાગ દેખાય છે ફરીથી આપણે જોઈએ છીએ તો આપણને બ્રાઇટ દેખાય છે પછી આપણે જોઈએ છીએ તો આપણને સતત ડાર્ક દેખાય છે આખું સતત ડાર્ક દેખાય છે બરાબર છે આ લાઇટ અહીંયાથી આવશે આમ આવશે અને આમ આવશે અને આમ આનો પડછાયો કઈ બાજુ બનશે ઉપરની તરફ કેમ કે અવરોધ ઉપર છે તો લાઇટ કઈ તરફ બેન્ડ થઈ ઉપરની તરફ આનો પડછાયો નીચેની તરફ એટલે લાઇટ કઈ તરફ બેન્ડ થઈ નીચેની તરફ ખ્યાલ આવશે મિત્રો આપણે જોયું તો આની ચમકતા ખૂબ જ વધુ છે ખૂબ જ પ્રકાશી ચલાકા છે આ અપ્રકાશી ચલાકા આની ઇન્ટેન્સિટી તીવ્રતા આના કરતા ઓછી થઈ ગઈ ધીમે ધીમે આપણને આખું જ બ્લેક દેખાય છે આખું જ ડાર્ક દેખાય છે પણ મુખ્ય પોઈન્ટ શું છે કે પ્રકાશ કઈ બાજુ બેન્ડ થાય છે તો જે પડછાયો વિસ્તાર છે એ તરફ એ બેન્ડ થાય છે બરાબર છે તો આ એક પોઈન્ટ યાદ રાખજો માનો કે હું આટલું નાનું અવરોધ લઈ લઉં હવે લાઇટ આમ આવે છે અહીંયા એક સ્ક્રીન મૂકી છે તો આ જે લાઇટ છે આમ અહીંયા આમ બેન્ડ થાય છે આ તો આમ સ્ટ્રેટ જશે બરાબર છે આને હું દૂર લઈ જઉં તો આ જે લાઇટ છે અહીંયા આગળ અને આ જે લાઇટ છે તમે જોઈ રહ્યા છો અહીંયા આ પોઈન્ટ પર બેન્ડ થાય છે બરાબર છે અવરોધ અહીંયા છે એટલે આટલા ભાગની અંદર શેડો બનશે તો લાઇટ કઈ તરફ બેન્ડ થાય શેડો તરફ એટલે અહીંયા નોટ કરીએ વિવર્તનની ઘટનામાં પ્રકાશ પડછાયા વિસ્તાર તરફ વાંકો વળે છે અથવા તો બેન્ડ થાય છે બરાબર છે આ ઘટનાને આપણે શું કહીએ છીએ વિવર્તન અને આ બધી જ શલાકાઓ એક સરખી તીવ્રતાની નથી હોતી મધ્યસ્થ શલાકા વધુ તીવ્રતાવાળી જેમ જેમ જઈએ એમાં આપણને પછી સતત ડાર્ક દેખાય છે તો વિવર્તન કોને કહીશું એ સમજાશે મિત્રો વક્રી ગોળ કરતાં એ કેવી રીતે અલગ પડે છે એ પણ તમારે સમજવાનું છે તો આજે આપણે ડિસ્કશન કરીએ છીએ એ કોના વિશે ડિસ્કશન કરીએ છીએ વિવર્તન સેમ વ્યતિકરણ જેવો ટોપિક આપણને લાગશે વ્યતિકરણની અંદર પણ શલાકાઓ મળે છે વિવર્તનની અંદર પણ શલાકાઓ મળે છે આ શું દેખાય છે આપણને શલાકાઓ બરાબર છે અહીંયા પણ જ્યારે આટલા ભાગની અંદર આપણે જોઈશું તો બધી શલાકાઓ દેખાશે ઉપર નીચે ખ્યાલ આવશે તો આ શલાકાઓ કેવી રીતે રચાય છે વિવર્તનની અંદર
એના વિશે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી તમારે આને સમજવાનું છે અને ખૂબ જ સારી રીતે મુખની અંદરના મુખના શબ્દો તમારે વાંચવાના છે તો તમને વધુ સારી રીતે ખ્યાલ આવશે. થેન્ક યુ.